જ ક્રિસ્પી અને અંદરથી તો એટલા સોફ્ટ ખાવાની એટલી મજા પડી જવાની છે એવા સરસ એવા આપણે વડા બનાવવા છે ફરાળી. તો તમે લુક જોઈ શકો છો ક્રિસ્પી કેવા છે એ પણ તમે અવાજ સાંભળ્યો, અને અંદરથી તો સોફ્ટ છે સાથે ટેસ્ટી પણ એટલા સરસ છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ તેનો લુક આવી ગયો છે, કેમ જ લાગે કે આપણે પેટીસ ખાઈ રહ્યા છીએ. તો ખૂબ સરસ એવા વડા છે, ફક્ત 20 મિનિટમાં બની જાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો જો મિક્સર જાર લેવાનું છે અને તેમાં 1 કપ જેટલા સાબુદાણા ઉમેરવાના છે. હવે આ સાબુદાણાને લોટ જેવો પાવડર ન કરતા થોડો કણીવાળો રહે એવી રીતે આપણે તેને દળવાના છે. તો તેને સરસ એવા મેં દળી લીધા છે. તો તમે જો આ રીતે લોટને હાથમાં લ્યો ને અને સેજ આમ હાથ સાથે ઘસો તો તમને થોડી કણી લાગવી જોઈએ. જો કણી હોય ને તો વડા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગશે. ત્યાર પછી મેં 3 મીડિયમ સાઇઝના બટેકા બાફ્યા છે, તેમાંથી 1 ટુકડો આપણે અલગ લઈ લઈશું અને બાકીના બધા જ ભાગને સાથે લોટમાં ઉમેરવાના છે. તો હવે આપણે તેની અંદર મીઠું કરવાનું છે. તો જો નાની ચમચી હોય એ પ્રમાણે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેશ. બીજા કોઈ પણ મસાલા આપણે લોટ સાથે મિક્સ કરવાના નથી, અને પાણી પણ 1 ટીપું પણ ઉમેરવાનું નથી, અને તેને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. તો અહીં હું તમને એવી એક શરત રાખું છું કે જો બટેકા આપણે તરત જ ગરમ નથી ઉપયોગમાં લેવાના, અને જો ગરમ ઉપયોગમાં લઈએ ને તો ચિકાસ આવે લોટમાં. તો એકદમ ઠંડા કરવાના, રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી મિક્સ કરવાના, એટલે લોટ જેવો સરસ જુઓ, લોટ જ લાગે કોઈ ન કહે કે બટેકાને સાબુદાણા મિક્સ કરેલા છે. બસ આવો લોટ જેવો થઈ જાય એવું મિશ્રણ આપણું રેડી થવું જોઈએ. તો સરસ એવો અહીં જો લોટ બંધાઈ ગયો છે, અને આ લોટ પરાઠા જેવો બનશે, નહીં રોટલી જેવો સેજે ચીકણો નહીં થાય ભલે આપણે સાબુદાણા ઉમેર્યા છે. તો હવે તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીએ. ત્યાં સુધીમાં 1 ચમચી તેલ ગરમ કરીએ કડાઈમાં, અને 4 મોટી ચમચી પ્રમાણે શિંગદાણા મેં શેકીને લીધેલા છે. ત્યાર પછી આપણે 15 થી 18 કાજુ લઈ લેવાના છે. તમે અહીં કાજુના ટુકડા પણ લઈ શકો છો. હવે એકદમ ધીમી ગેસ રાખીને આપણે તેને 1/2 મિનિટથી 1 મિનિટ સુધી શેકવાના છે. થોડીક થોડીક તમને કાજુ ઉપર ડિઝાઇન દેખાય એવી રીતે શેકવાના છે, કેમ કે શિંગદાણા તો આમે શેકેલા જ છે તો વધારે બળી ન જાય એનું ધ્યાન રાખીશું. તો 1 મિનિટ થાય એટલે શેકવાના છે. ત્યાર પછી ઠંડા કરી એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો થોડો કણી એવો પાવડર જેવો આપણે કરવાનો છે. પલ્સ મોડ પર ફક્ત 3 થી 4 જ વાર ચાલુ બંધ કરશો એટલે કણીવાળું મિશ્રણ રેડી થઈ જશે. ત્યાર પછી 3 તીખા મરચાંના ટુકડા, 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન, ને 1 નાના આદુનો ટુકડાનું મેં છેણ કરીને ઉમેર્યું છે, સાથે 1/2 ચમચી પ્રમાણે જીરું, 1/2 ચમચી સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું અને 1/2 ચમચી જેટલો મરી પાવડર લીધું છે. આમાં કોઈ પણ વસ્તુ તમે ફરાળમાં ન લેતા હોય તો તમે આંખ બંધ કરીને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી 2 ચમચી મોટી હોય એ પ્રમાણે સૂકી દ્રાક્ષ, 3 ચમચી જેટલું ટોપરાનું છેણ, અને જે આપણે બટેટું 1 ટુકડો અલગ રાખ્યો છે તેને સાથે ઉમેરી દેશું, અને 1/2 લીંબુનો રસ જે પ્રમાણે તમને ખટાશ ગમતી હોય એ પ્રમાણે ઉમેરી શકો. અને હા ફ્રેન્ડ્સ, તમે 1/2 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો. મેં નથી ઉમેરી કેમ કે દ્રાક્ષ ઉમેરી છે, તેમ છતાંય 1/2 ચમચી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. તો જો બટેકું ઉમેર્યું છે એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. હવે થોડોક નાનો કેવો ભાગ આપણે હાથમાં લેશું અને તેના આવા નાના નાના ગોળ ગોલ બનાવી લેશું. તો થઈ ગયું સ્ટફિંગ આપણું રેડી, અને 10 મિનિટમાં તમે લોટ જોવો તો સરસ એવો સોફ્ટ થઈ જશે. અને ફરીથી આપણે તેને 1 મિનિટ માટે મસળીને સોફ્ટ બનાવી લેવાનો, કેમ કે સાબુદાણા છે તો બટેટાનું મોઈશ્ચર બધું ખેંચી લેશે અને થીક થઈ જશે. તો ફરીથી આપણે તેને મસળવાનો છે. અને જો આવો નાનો ભાગ આપણે ગોળ ગોળ બનાવીએ એવો ભાગ હાથમાં લઈને તેને કિનારે અને વચ્ચેથી થોડું થોડું આ રીતે થેપ જવાનું છે, અને ગોળ આ રીતે ટીકી બનાવવાની છે. ત્યાર પછી આવું રાઉન્ડ શેપ બનાવીને તેને કિનારેથી ફરીથી પટલું કરવાનું છે. આ રીતે સરસ એવું જો કિનારેથી પતલું કરીએ એટલે મોટું બને. ત્યાર પછી આપણે આંગળીમાં લઈ લઈએ એટલે સરસ વાટકી જેવું બનશે. ત્યાર પછી આપણે હવે એમાં જે સ્ટફિંગ છે તેની ગોળી બોલ બનાવી હતી તેને અંદર મૂકી દેવાની, અને સરસ એવી કિનારેથી ઉપરની તરફ ભેગું કરીને ગોળ બોલ બનાવી લેવાનો છે. તમે આ રીતે જો ટીક્કી જેવો પણ શેપ આપી શકો, અને આ રીતે ગોળ બોલ પણ બનાવી શકો. નાના મોટા જે પ્રમાણે તમારે કરવા હોય એ રીતે તમે ગોળ બોલ બનાવી શકો. તો અહીં મેં થોડાક જો મોટા બનાવ્યા છે, તો તમે જોઈ શકો છો કે સરસ એવા બધા જ બોલ જુઓ રેડી થઈ ગયા છે. તો આટલા મિશ્રણમાંથી આપણે અહીં 8 જેટલા બોલ બનાવ્યા છે, 2 નાના થયા છે અને 6 જેટલા મોટા થયા છે. અને સેજય વળી હાથ સાથે ચોટતો નથી, અને સેજય નીચે પણ ચિપકતા નથી, એકદમ સરસ ડ્રાય બને છે ઉપરથી, અને તળવામાં પણ એટલા સહેલા છે. જો મીડિયમ તેલ ગરમ રાખવાનું, ગેસની ફ્લેમ પણ ધીમીથી મીડિયમ જ રાખવાની, ફાસ્ટ નહીં કરવાની, તો અંદર સુધી એકદમ સરસ તળાશે અને ક્રિસ્પી પણ બનશે. તો બધા જ બોલ તમારી જે પ્રમાણે કડાય છે એ પ્રમાણે ઉમેરી દેવાના રહેશે. ત્યાર પછી ચમચીની મદદથી આ રીતે ઉપરથી તેલ ઉમેરતા જઈએ એટલે ઉપરથી પણ તળાતા જાય. તો ખૂબ સરસ એવા થોડી વાર માટે આ રીતે તેલ ઉમેરતા જઈએ, અને પછી નીચેથી આપણે તેને અલગ અલગ સાઈડ કરતા જશો અને તેને તળતા જશો. તો દેખાવમાં પણ એટલા સરસ લાગે છે, ગોળ ગોળ એટલા સરસ બને છે, અને વાળવામાં પણ એટલી સહેલી રીતે વળાઈ જાય છે, અને તળવામાં પણ સેજ જઈ નીચે ચોટતા નથી એટલે એકદમ ફટાફટ તળાય જાય છે.
તો ખૂબ સરસ એવા કલરમાં પણ એટલા સરસ બ્રાઉન કલરના આપણે તળવાના છે એટલે લૂકથી પણ સરસ લાગે, ખાવામાં પણ ક્રિસ્પી બને. તમે જોઈ શકો છો કે 3-1 મિનિટ જેટલો ટાઈમ થયો એટલે બધા જ બોલ છે એ તળાઈને એકદમ રેડી થઈ ગયા છે. વડા હવે જોવો અવાજ કેટલો સરસ તેનો આવે છે ક્રિસ્પી, અને આ રીતે ક્રિસ્પી ઉપરથી છે અને અંદરથી પાછા સોફ્ટ છે એટલે ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો ચોક્કસ હવે આ રીતે છે ને સાબુદાણામાંથી વડા બનાવજો, ખૂબ જ મસ્ત બને છે. અને અંદરથી પણ તમે લૂક જોઈ શકો છો ફ્રેન્ડ કેટલો સરસ આવ્યો છે. તો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી પિયા વડા ખાવાની ખૂબ મજા પડે છે. અને તમને વડા ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરજો. આવજો.